માંગરોળ દેશભરમાં લાગેલ લોકડાઉનને લઈ માંગરોળ પોલીસ અધિકારીઓની આગેવાનીની હેઠળ આગેવાનોની મીટિંગ મળી. જૂનાગઢ જિલ્લાના માંગરોળ પોલીસ અધિકારીઓની આગેવાનીમાં મીટિંગ મળી હતી, જેમાં દેશભરમાં થયેલા મહામારીના વાયરસને ડામવા માંગરોળ શહેરના આગેવાનો અને જ્ઞાતિ પ્રમુખોને બોલાવી જણાવવામાં આવેલ કે ગુજરાતમાં લાગુ કરેલ કલમ 144ના નિયમ મુજબ લોકોને જાહેર કરેલ સમયમાં અનાજ કરિયાણાની દુકાનો સવારે 8 થી 10 વાગ્યા સુધી, બપોરના 3 વાગ્યાથી 5 વાગ્યા સુધીની મર્યાદામાં જ ઘર બહાર નીકળી જરૂરી ખરીદી કરવી, નહીતર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવેલ હતું. અને તેમ છતાં પણ કોઈ પ્રકારની બેદરકારી કરશે તો પોલીસ સખ્તપણે કાર્યવાહી કરશે અને ખાસ લોકડાઉન અંગે જાણકારી આપી હતી અને જાહેર કરેલ સમય મર્યાદા દરમિયાન જ લોકોએ ખરીદીમાં નીકળવું અને સહકાર આપવા જણાવેલ અને કોઈ કારણ વગર ટહેલતા લોકો પર કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ જણાવેલ હતું. ગત રાત્રે 12 વાગ્યાથી ભારતભરમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે, જે અંતર્ગત જૂનાગઢ કલેક્ટર સાહેબ શ્રી દ્વારા જાહેરનામું બહાર પાડીને ટાઈમ ફિક્સ કરવામાં આવેલો છે, જે અંતર્ગત સવારે 8 થી 10 અને બપોરે 3 થી 5 દરમિયાન જ દુકાનો, જે કરિયાણાની છે, કેમિસ્ટની છે તથા ડેરીની દુકાનો છે, એ ખુલ્લી રહી શકશે. આ સિવાય બીજા જે સમયગાળા દરમિયાન કોઈ પણ અવર જવર કરી શકાશે નહીં, અને જો એવું જાણવા મળશે અથવા અવર જવર કરશે તો જાહેરનામાનો ભંગ બદલ જે પણ કાયદાકીય કાર્યવાહી થતી હશે થશે. અને આના માટે હું માંગરોળની જનતાને અપીલ કરું છું કે આ જાહેરનામાનું પૂરેપૂરો પાલન કરે અને ઘરમાં રહે અને સુરક્ષિત રહે. જીતુ પરમાર, KTV ન્યૂઝ, માંગરોળ.